एक तरफ कोरोनानी महामारी चाली रही छे, ज्यारे बीजी तरफ लोको द्वारा बेफाम रीते कोरोनाना नियमोना धजागरा उड़ावामां आवी रह्या छे। बाळकोमां कोरोनानुं संक्रमण न फैलाय ते हेतुथी सरकार द्वारा गुजरातमां एक वर्षथी स्कूलो बंध राखवामां आवी छे, छतां पण शैक्षणिक संस्थाओना आंकड़ो सुधरवानुं नाम नथी लई रह्या। क्यारेक शटर पाडीने तो क्यारेक बाळकोने घरे एकठा करीने ट्यूशन करावता नजरे पड़े छे। અને હવે તો રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલા એક કોચિંગ ક્લાસ દ્વારા તમામ હદો પાર કરીને 500થી વધુ બાળકોને એકઠા કરીને શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું। આપ પણ જુઓ જસદણ ખાતે આવેલી આલ્ફા હોસ્ટેલના કોચિંગનો આ વિડિયો। આખરે વિડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને કોચિંગ ક્લાસમાંથી તમામ બાળકોને હાલ તો ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને આ મામલે સંચાલકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। ત્યારે લાપરવાહી દાખવનાર સંચાલકો શું કહી રહ્યા છે આપ પણ સાંભળો। નવોદય અને બાલાચરી હોસ્ટેલ જસદણના સંસ્થાપક જયસુખભાઈ સંખાળવા બાળકો હોસ્ટેલની અંદર સેફ છે અને મામલતદાર ગઈકાલે રવિવારે આવેલા 5 થી 5:30 ની વચ્ચે કે આ બાળકોને કઈ રીતે તમે લોકોને રાખ્યા છે, હવે તમારાને છૂટા કરી દેવા જોઈએ, પેરેન્ટ્સને અમે બધાને જાણ કરી દેવું, બરોબર છે? ટૂંક સમયમાં બાળકોને તેડવા આવશે। સાહેબ કેટલા વિદ્યાર્થી? 550, બરોબર છે? અને મામલતદારે શું સૂચના આપી છે? મામલતદાર કે આ બાળકોને ભણાવવા અત્યારે કોરોનાની તકલીફ છે તો એમ કહેતા ઘરે જ આવવા દેવા, અમે સરકારની ગાઈડલાઈન આવશે એ પ્રમાણે તમે ચાલુ કરજો। સાહેબ આમાં કઈ કોઈ FIR કે એવું કઈ છે? ના, FIR થઈ પણ એ તો નોર્મલ રીતે સાહેબ કે, અને કે બાળકો તો સેફ છે પણ છતાંય કે અમારેથી ઉપર ઓલો આવ્યો હોય બધી રીતે ચેક કરવા માટે, એટલે એમાં FIR થઈ છે? હા, FIR થઈ। આમ કોરોના મહામારીમાં બાળકોને એકઠા કરીને આ રીતે શૈક્ષણિક કાર્ય કરવું કેટલું હિતાવહ છે અને જો આનાથી બાળકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાશે તો કોણ જવાબદાર રહેશે, આવા અનેક સવાલો હાલ ઉદ્ભવી રહ્યા છે અને આવા લોકો વિરુદ્ધ કડક પગલાં લેવાની લોકોમાં પણ માંગ ઉઠી રહી છે। રાજકોટથી ગુજરાત તક માટે નિલેશ શિશાંગિયાનો અહેવાલ।